हेयरबैंड पड़ा, लिपस्टिक तो लगाड़ो। अरे डिंपल वो के मम दौड़ा दौड़ी करो छो घर में। मोटी बा गाड़ी नो हॉर्न वाग्यो, मने लागे छे अर्जुन ज छे। अर्जुन? हाल अज्जा आंटी, हूँ जाओ छु। अरे अर्जुन आओ आओ। आ मोहिनी क्या रह गई? अरे बेटा बाहर कोनी राह जुए छे, अंदर आओ ने, अंदर आओ, बैस अहींया। सुखी ताओ, सुखी ताओ। बैस, बैस। एक मिनट, एक मिनट। इतले बैसता पहला तमे मने एम जणावी दो कि तमे अत्यारे शू लेशो, पानी के पछी वेलकम ड्रिंक? लज्जा वहू। पानी? हाँ, पहला पानी पछी वेलकम ड्रिंक। ओके डिंपल। हाँ मम्मी जी। हाँ हवे बैसो डिंपल भाभी। हाँ हाँ एमा कई पूछवानुं होय, बैसो बैसो हूँ आवुं। अर्जुन કોઈ આવ્યું છે તારી સાથે? રાહ જોઈ રહ્યો છે કોઈ? હા મોહિની। મોહિની, નેક્સ્ટ ટાઈમ તું અહીંયા આવીશ ને, ત્યારે તારા પગની નીચે ગૃહ પ્રવેશનો કળશ હશે। આઈ એમ સોરી, તમે એને માફ કરી દીધી એટલે મને લાગ્યું કે આવી શકે છે। એ આવે તો તમને કોઈ વાંધો તો નથી ને મોટી બા? વાંધો છે। અર્જુન, અહીં કુંદન નિવાસની આસપાસ મોહિની માટે એક અદ્રશ્ય લક્ષ્મણ રેખા છે, અને હું નથી ઈચ્છતી કે કોઈ પણ સંજોગોમાં એ રેખા મોહિની ઓળંગે। આશા રાખું કે તું પણ મારી લાગણીને માન આપીશ। કોફી સરસ છે, પણ હવે તું મને કહીશ કે તે મને ઓફિસથી અર્જન્ટલી અહીંયા શું કામ બોલાવ્યો છે? હું કામ અધવચ્ચેથી મૂકીને આવ્યો છું। બસ થોડી વારમાં તને ખબર પડી જ જશે કે તને અહીંયા શું કામ બોલાવ્યો છે। એટલે? ઓફો, કેટલું પૂછપૂછ કરે છે। તું કોફી એન્જોય કર ને, અને કહું તો છું કે થોડી વારમાં તને ખબર પડી જ જશે।
એક મિનિટ તું અત્યારે અહીંયા શું કરે છે? તમે લોકોએ તો અર્જુનને ઘરે જમવા બોલાવ્યો છે ને? હા, અને એટલે જ ઘરની બહાર છું. હે, હું કઈ સમજો નહીં સ્વરા. મન મોમો, હું તો અહીંયા શું કરે છે? પણ તું અહીંયા શું કરી રહ્યો છે? એ પણ આ સ્વરા સાથે? જવાબ આપવાને મોમો, પ્લીઝ અહીંયા બૂમા બૂમ નહીં કર. આ લોકો આપણને જોઈ રહ્યા છે. આઈ ડોન્ટ કેર તું અને સ્વરા અહીંયા શું કરી રહ્યા છો ને, બસ એ જણાવ મને. અરે, અમે લોકો અહીંયા કોફી પી રહ્યા છીએ મોમો. સ્વરાએ મને કોઈ કારણસર અહીંયા બોલાવ્યો છે, એટલે હું આવ્યો છું અહીંયા. હા મોહિની, મને મેં જ બોલાવ્યો છે. એ જાતે નથી આવ્યો. પણ મોહિની, તું અહીંયા શું કરે છે? તને કેવી રીતે ખબર કે હું અને મન અહીંયા કોફી પી રહ્યા છીએ? મન, જો કોઈ અનનોન નંબરે મને તમારા બંનેનો ફોટો મોકલ્યો છે આજ કેફે. એક મિનિટ, આટલું હસી હસીને કેમ વાત કરી રહ્યા છો તમે? એવી તો શું વાત કરી તને મને? તું આટલું બ્લશ કરી રહી છે? હા મન, તું એવું તો શું કહી રહ્યો છે સ્વરાને કે આટલું હસી રહી છે? અરે મોમો, એ તો મેં કોઈ જોક માર્યો હતો, એટલે એ પણ હસી રહી છે ને, હું પણ હસી રહ્યો છું. અચ્છા, એટલે ઓફિસના ટાઈમે તું ઓફિસ નથી જતો ને, અહીંયા આવીને સ્વરાને જોક્સ કહે છે? મોમો, જો તું આ વાતને તદ્દન ખોટી રીતે લઈ રહી છે. એક મિનિટ, તે તો મને ચેલેન્જ કર્યું છે ને કે તું કુંદન નિવાસ જવાની છે. તું કુંદન નિવાસ કેમ નથી અને અહીંયા શું કરી રહી છે? અચ્છા, એટલે હું કુંદન નિવાસ જઈને આપણા પ્રેમ માટે લડું અને તું અહીંયા બેસીને આરામથી સ્વરા સાથે કોફી પીવે એમ? અરે મોમો, અમે ખાલી કોફી જ પીધી છે, શું કામ આટલું ઓવરરિએક્ટ કરે છે તું? પ્લીઝ રિલેક્સ, પ્લીઝ રિલેક્સ થવાનું તો તું મને ન જ કહીશ મન. તું છે ને સાવ છૂટો. શાંત, શાંતિ, તમે બંને જ્યારે જોઈએ ત્યારે ઝઘડી જ પડો છો. એકબીજાને સમજી જ નથી શકતા. સ્વરા, હવે મને તું કહીશ કે તે મને અહીંયા શું કામ બોલાવ્યો છે? અરે યાર, કઈ એટલી મોટી વાત છે જ નહીં મન. લજ્જા કાકીની ઈચ્છા એમ હતી કે પરીબહેનનું નક્કી થઈ રહ્યું છે ને, તો હું ત્યાં ન હોઉં. બસ, તો જ્યારે ઘરમાં રહેવાની પરવાનગી નથી તો મને થયું કે હું બહાર નીકળું, તને મળી લઉં, કોફી પી લઉં, બસ સિમ્પલ. અચ્છા એમ? હા મોહિની, એમ. તું જે સમજી રહી છે ને એવું કંઈ જ નથી. ઓકે લુક, લાસ્ટ ટાઈમ પરીબહેનનું સગપણ ફોક કરવા હું અને મન ગયા હતા ને, તો મને થયું કે આ સજા હું એકલી શું કામ ભોગવું, મન પણ ભોગવે, અને એટલે મેં અહીંયા બોલાવી લીધો. આફ્ટર ઓલ મન મારો લીગલ વર છે ને મોહિની. અરે યાર સ્વરા, તું પણ છે ને. આજો મોહિની કઈ ભળતું જ વિચારી રહી હતી, હવે સમજી મોમો તું. અને મોમો, અત્યારે તારે કુંદન નિવાસ હોવું જોઈએ મોટી બાનું દિલ જીતવા માટે, એના બદલે તું અહીંયા આવી છે. મોમો પ્લીઝ થોડું મગજ શાંત રાખ, પ્લીઝ. યસ, યુ આર રાઈટ. અત્યારે મારે કુંદન નિવાસ હોવું જોઈતું હતું. આ એક ફોટો આવ્યો ને, મારો આખો મૂડ ખરાબ થઈ ગયો. સોરી બેબી. ઇટ્સ ઓકે, તું આવ અહીંયા બેસ. નાઉ હું તારા માટે તારો ફેવરેટ કોલ્ડ કોકો લઈ આવું છું. ઓકે,
તારા કુંદન નિવાસમાં ગ્રહ પ્રવેશ રહી ગયો. હવે એન્ડ મોમેન્ટ પર તને ફોટો મળી ગયો અને તારે અહીંયા આવવું પડ્યું અને તું આવી પણ ગઈ. ઓહ, એટલે હું કુંદન નિવાસમાં ન ઘૂસી શકું એટલા માટે તે જ મને ફોટોઝ મોકલ્યા હતા. યસ, એ ફોટોઝ મેચ તને મોકલ્યા હતા ચિરાગભાઈના નંબર પરથી. સ્વરા, તને તો હું છોડીશ નહીં. અરે મોહિની, તું પણ શું યાર, મન પર ખોટે ખોટી શંકા કરે છે. અરે મોહ, જો મેં ઉપરથી ચોકલેટ ચિપ્સ પણ નખાવી છે. એક્સક્યુઝ મી, મન મને કેટલો પ્રેમ કરે છે. થેન્ક્સ બેબી. તું કેટલી પણ સારી હોવાની એક્ટિંગ કરી લે મોહિની, પણ કુંદન નિવાસ પર તારો પડછાયો ક્યારેય નહીં પડવા દઉં. તું જેટલી પણ ઊંચી નીચી થઈ જા સ્વરા, પણ આ મોહિની એક દિવસ કુંદન નિવાસમાં તારી જગ્યા લઈને જ રહેશે. સમજાઈ ગયું ને અર્જુન, મોહિની તારી મિત્ર જરૂર હશે પણ એ આ ઘરની લક્ષ્મણ રેખા પાર નહીં કરે. હાલો, કાકડી કોથમીર નું વેલકમ ડ્રિંક. કાકડી કોથમીરના વેલકમ ડ્રિંક ઉપર કોઈએ ટિપ્પણી ના કરી? શું થયું મમ્મીજી, આટલી બધી શાંતિ કેમ છે? અર્જુન, જો તું એવો આગ્રહ રાખતો હોય કે મોહિની આ ઘરની અંદર આવે તો મહેરબાની કર, તું ઊભો થા અને આ ઘરની બહાર જતો રહે. નહીતર મોહિનીને ઉમરાથી જ અહીંથી પાછી જવાનું કહે. નિર્ણય તારો છે. અર્જુન શું કરશે? એ મોહિનીનો પક્ષ લઈને જતો તો નહીં રહે ને? અને જતો રહ્યો તો મોટીબા ફરી ક્યારે અર્જુનને ઘરમાં નહીં આવવા દે. મારે કંઈક બોલવું જ પડશે. મોટીબા, અર્જુન અને મોહિની તો ફ્રેન્ડ્સ છે, તો અર્જુન મોહિની વગર કઈ રીતે? પરી, હું વાત કરી રહી છું ને. અર્જુન, ઝવેરી પરિવાર કે પછી મોહિની, નિર્ણય તારે કરવાનો છે. હાય હાય, પાછો તો નથી જઈ રહ્યો ને? અરે આનાથી સારો છોકરો પરીને ક્યાં મળશે? આ મોટી બાને કઈ રીતે સમજાવવા? મોમો, હવે શાંત છે તું? તો તું કુંદન નિવાસ જવા માટે નીકળ. અર્જુન તારી ત્યાં રાહ જોતો હશે અને હું પણ હવે ઓફિસ જવા માટે નીકળું છું. ઓકે બેબી, I love you. All the best. Thank you.
શું કરે છે તું સ્વરા? ચાલુ ગાડી કોઈ આ રીતે ફેરવે? ક્યાંક ભટકાઈ ગઈ હોત તો? મગજ બગજ ઠેકાણે છે કે નહીં તારું? મારું મગજ તો એકદમ ઠેકાણે છે મોહિની, પણ તું જે ઠેકાણે જઈ રહી છે ને એ મને મંજૂર નથી. રાઈટ લેતી હતી ને? રાઈટ જઈશ તો કુંદન નિવાસ આવશે, અને તારા ઘરનો રસ્તો ડાબી બાજુથી આવશે ને? એટલે જ મેં આ સ્ટેરિંગ વ્હીલ ડાબી તરફ વાળી લીધું છે. તું કોઈ ખોટી દિશા લે એ પહેલા જ મેં તને તારી સાચી દિશા તરફ વાળી લીધી છે. મોહિની, તારે તો મને ઇનફેક્ટ થેન્ક યુ કહેવું જોઈએ. તારા ઘરે જા, કારણ કે કુંદન નિવાસમાં તને કોઈ જ આવકારશે નહીં. સ્વરા સ્વરા, તને શું લાગ્યું? તું મારી સાથે આમ કરીશ, ગાડી રોકીશ તો હું ડરી જઈશ? ના, ઇનફેક્ટ કુંદન નિવાસમાં મેં મારો માણસ પહેલેથી જ પ્લાન્ટ કરીને રાખ્યો છે, જેણે અત્યાર સુધી મારા આવકારની બધી જ તૈયારી કરી રાખી હશે. તારો માણસ? મારો માણસ અર્જુન. ના ના મોહિની, કંટ્રોલ કર. આને જો શંકા ગઈ ને કે તું અને અર્જુન મળેલા છો તો વધારે ઉપાધિ થશે. અર્જુનનું નામ તો લેવાઈ ગયું, પણ મારે કોઈક રીતે આ વાતને વાળવી પડશે. એટલે તારો કહેવાનો અર્થ એ છે કે તું અને અર્જુન મળેલા છીએ એમ? ના, પણ એમાં એવું છે ને કે મોટી બાએ જ અર્જુનને જમવા બોલાવ્યો છે, અને અર્જુન મારો નાનપણનો મિત્ર છે. એટલે જો મારે અર્જુન સાથે કુંદન નિવાસમાં પગ મૂકવો હોય તો એ મને ના તો નહીં જ પાડે. નેવર. લે, આવી ગયો કુંદન નિવાસમાંથી આવકાર. અર્જુનનો જ ફોન છે. હેલો. હા અર્જુન. હા બસ, હું જલ્દી આવું જ છું. આ તો સ્વરાએ મને દિશા ભૂલવાડી દીધી હતી. બસ 5 મિનિટમાં હું કુંદન નિવાસ પહોંચું છું. કુંદન નિવાસ ના આવતી મોહિની. હા હું જાણું છું કે તારી પાસે મેં મોટીબાની માફી મંગાવી, અને મોટીબાએ તને માફ પણ કરી દીધી, પણ મોટીબા નથી ઈચ્છતા કે તું ઘરે આવે. અર્જુન, તું આ શું બકવાસ કરી રહ્યો છે? તું એ લોકોના પક્ષમાં હોય એવી વાતો શું કામ કરે છે? કારણ કે હું પહેલેથી જ ઝવેરી પરિવારના પક્ષમાં હતો. અને હંમેશા રહીશ. અર્જુન ખરેખર સારો છે. અર્જુન, તારું મગજ બગડી ગયું છે કે શું? અચાનક આવી રીતે પીઠ કેવી રીતે ફેરવી શકે તું? તારે જે પણ ગુસ્સો કરવો હોય ને એ કરી લેજે, પણ તું જ્યાં પણ હોય ત્યાંથી તારા ઘરે પાછી નીકળી જજે મોહિની. જ્યાં સુધી મોટીબા ના કહે ને ત્યાં સુધી કુંદન નિવાસ તરફ પાછું ફરીને ન જોતી, પ્લીઝ. આ લોકો બહુ જ સારા છે, આ લોકોને હેરાન ના કરીશ, પ્લીઝ મોહિની. અર્જુન, હેલો.